ભાવિકો, ઉપાસકો અને રાસગરબા ચાહકો, નીપા શાહ તરફથી સૌને નવલી નવરાત્રિની હાર્દિક શુભકામના. નમો દેવ્યૈ મહાદેવ્યૈ શિવાયૈ સતતં નમઃ. નમઃ પ્રકૃત્યૈ ભદ્રાયૈ નિયતા પ્રણતાસ્મતામ. જગતની આદ્ય શક્તિના ચરણોમાં નતમસ્તક થઈને આજે હું નવરાત્રિ અને ગરબા વિશેની થોડી વાત માંડું છું. આમ તો આખા વર્ષમાં દર અમાવસ્યા પછી આવનારા 9 દિવસો નવરાત્રિ જ કહેવાય. તેમાં મુખ્ય 4 નવરાત્રિ ગણાય. એમાંની 2 નવરાત્રિ ગુપ્ત નવરાત્રિ અને 2 પ્રગટ નવરાત્રિ તરીકે ઓળખાય. આ પ્રગટ નવરાત્રિમાં સૌથી બલવંત, તેજસ્વી, પ્રભાવી નવરાત્રિ એટલે આસો મહિનામાં આવતી શારદીય નવરાત્રિ, જેને મહાનવરાત્રિ પણ કહેવાય. આસો સુદ એકમથી નોમ સુધી ઉજવાતો નવરાત્રિનો તહેવાર આનંદ ઉલ્લાસનો, ભક્તિ અને શક્તિની ઉપાસનાનો તથા રાસ ગરબાની રમઝટનો તહેવાર છે. નવરાત્રિના દિવસોમાં વિવિધ દેવીઓની પૂજા અર્ચના, યજ્ઞ, હવન, આરતી, ઉપવાસ વગેરે આરાધનાનું ખૂબ મહત્વ છે. આ ઉપરાંત મોડી રાત સુધી ગરબા ગાવાનું પણ મહાત્મ્ય છે. કલા અને ભક્તિના સુભગ સમન્વયનું પ્રતીક છે ગરબો. સંસ્કૃતમાં દીપ ગરભા ઘટઃ આ શબ્દનું વિશ્લેષણ થઈ ગરભા પરથી ગરભો અને ગરભો પરથી ધીરે ધીરે ગરબો શબ્દ અસ્તિત્વમાં આવ્યો. કાણાવાળી મટકીમાં અંદર દીપ પ્રગટાવીને સ્થાપન કરવામાં આવે એ ઘટ એટલે ગરબો. આ ગરબો મધ્યમાં પધરાવી તેની આસપાસ સ્ત્રી પુરુષો તાળીઓ પાડતા ઘૂમે તે નર્તન એટલે પણ ગરબો, અને તે નર્તન સાથે ગવાતું ગીત પણ ગરબો. ગરબાની સંજ્ઞા કે વ્યાખ્યા ધીરે ધીરે વિસ્તરતી ગઈ. ગરબો છપાય, ગરબો લખાય, ગરબો કોરાવાય, ગરબો ગવાય, ગરબો ખરીદાય, ગરબે રમાય, ગરબે ઘુમાય, આવા બધા અર્થો ગરબો શબ્દમાં સમાયેલા છે. મારા મતે ગરબો એટલે ગ, જે ગતિ આપે, પ્રકાશ અને સત તરફ આગળ વધવાની, ર, જે રમમાણ કરે, દૈવી ભક્તિમાં લીન કરે, બો, જે બોધપાઠ શીખવે, સંઘ શક્તિની તાકતનો અને ત્રિગુણાત્મક પ્રકૃતિની સમજણનો. દુનિયા આખી માટે ગરબો એટલે ગુજરાત અને ગુજરાતીઓની ઓળખનું પ્રમાણપત્ર. ગુજરાતના સાહિત્ય અને સંગીતની અનોખી શૈલી છે ગરબો. ગુજરાતની અસ્મિતા અને ગરિમાનું પ્રતીક છે ગરબો. ગુજરાતની સંસ્કૃતિનું સૌભાગ્ય છે ગરબો. ગુજરાતની ગરવી મીરાત છે ગરબો. ગુજરાતના લોકનૃત્યનો ઉત્સવ છે ગરબો, જે હવે આખા વિશ્વનો સૌથી લાંબો નૃત્ય મહોત્સવ બની ગયો છે. ગરબો સૌપ્રથમ ગુજરાતમાં આવ્યો, સ્થિર થયો અને પછી સમગ્ર વિશ્વમાં વિસ્તર્યો. પ્રાચીન ગરબાથી લઈને અર્વાચીન ગરબા સુધીમાં ગરબાના સૂર, તાલ, ભાવ, વિચાર, શૈલી અને આયોજનમાં આમૂલ પરિવર્તનો થયા. પણ અમુક બેઝિક કન્સેપ્ટ્સ એવા ને એવા જ રહ્યા. જેમ કે ગરબાની આજુબાજુ કે વર્તુળાકારે તાળી સાથે ઘૂમતા સ્ત્રીઓ ગાય તે ગરબા, અને પુરુષો ગાય તો ગરબી. સ્ત્રી અને પુરુષો એક સાથે કે એકલી સ્ત્રીને એકલા પુરુષો દાંડિયા સાથે રમે તે રાસ. મુખ્યત્વે હીંચ, ખેમટો, કેરવો, દીપચંડી
આ ચાર તાલમાં જ ગરબાઓ પ્રયોજાય. ગોફ, મટકી, ટિપ્પણી, ચપટી, તાલી જેવા વિવિધ રૂપોમાં ગરબા રમાય. અને હા, દોઢિયું, પોપટિયું, સોરઠિયું, હીંચ, સનેડો, ગરબાના આ બધા પ્રકારો સૌના માનીતા. ગરબા માટે સૌથી મહત્વનું છે તેના ગીતો. દરેક ગરબો પ્રથમ તો એક ગીત જ છે, પણ દરેક ગીત ગરબોના હોઈ શકે. શબ્દ, ભાવ અને સંગીતના સમન્વયથી બનેલું કાવ્યમય રૂપ જે તાળી અને પગની ઠેસ સાથે વર્તુળાકારે ઘૂમવાનો પૂરો અવકાશ આપતું હોય એવું જ ગીત ગરબો બની શકે. અને આવા ગરબાને ગાવાનો, ઝીલવાનો, માણવાનો અને રમવાનો આનંદ અનેરો જ હોય. મોટે ભાગે બધા જ ગરબામાં કૃષ્ણ ભક્તિ અને માતાજીની સ્તુતિ પ્રમુખ સ્થાને હોય છે. કાળક્રમે ધાર્મિક ગરબો સામાજિક થતો ગયો, એટલે સાંસારિક જીવનના સંબંધો, નાની નાની મથામણો, રોજિંદા જીવનના કાર્યો, પર્વો, તહેવારો અને નારી હૃદયના ભીતરથી ઉઠતા ભાવો એ બધાનો ગરબામાં સમાવેશ થવા લાગ્યો. પણ જ્યારે આ ગરબા પર ભૌતિકતા અને આધુનિકતાનો રંગ ચડવા લાગ્યો ત્યારે તેમાં સડો લાગવાનું ચાલુ થયું. તેના રૂપ, રંગ, સ્વરૂપ અને સાર બધું જ બદલાઈ ગયું. છિદ્રવાળો માટીનો ગળો જે પોતાના છિદ્રો થકી સૌમાં પ્રકાશ વહેંચવાનું કામ કરતો હતો તે ગરબાનું સ્થાન ચાંદી અને તાંબાના કે પછી માટીના ઘડા પર નકશીકામ કરેલા ગરબાઓએ લીધું. આમ ઘટસ્થાપનની પ્રક્રિયામાં જ સત કે પ્રકાશની ઉપાસનાનું સ્થાન પૈસા અને બાહરી સુંદરતાએ લઈ લીધું. પ્રાચીન ગરબામાં જોવા મળતા ગીત, લય, તાલ અને સૂરની જમાવટનું સ્થાન ઘોંઘાટિયા ડીજે અને ઘટિયા બોલિવૂડ ગીતોએ લીધું. ગોળાકાર કે લંબગોળાકાર આકૃતિમાં થતા સામૂહિક નર્તનમાં જોવા મળતો સમાન વેગ, સમાન સ્ફૂર્તિ, સમાન અંગભંગ અને સમાન ગતિની તાલબદ્ધતાની જગ્યાએ હવે જોવા મળે છે નાના નાના સમૂહમાં વેચાયેલા ડિસ્કો ડાન્સ અને અભદ્ર અંગ મરોડના નર્તનો કરતા રંગરસિયાઓ. પારંપારિક ચણિયાચોળી, ધોતી, કેડિયા જેવા પોશાકનું સ્થાન લીધું પેન્ટ અને ભરતકામવાળા જેકેટોએ. ડિઝાઇનર કપડાં અને ટેટુ કરાવવાનો ક્રેઝ અલગથી. ગરબા ગાવા પાછળ કૃષ્ણની ભક્તિ અને જગદંબાની સ્તુતિ કરવાનો ભાવ તો બાજુએ રહી ગયો. છોકરા છોકરીઓ એકમેકને મનાવવા, પટાવવા અને ઇમ્પ્રેસ કરવામાં જ પડી ગયા. શહેરોમાં નવરાત્રી મહોત્સવના બહાને ભેટ કૂપનો અને લકી ડ્રોના કૌભાંડો, મોંઘા ડાટ પાસની પ્રથા, માતાજીની આરતી કરવા માટે ઉછામણીની બોલબાલા, વિવિધ ગરબા ક્લબ્સ વચ્ચે ગરબા કોમ્પિટિશન જીતવાની ચડસાચડસી, મોટા મોટા ગ્રાઉન્ડ્સ પર ગાયકો અને ફિલ્મી કલાકારોને જોવા ઉભરાતી ભીડ, દાંડિયા કિંગ કે ગરબા ક્વીન ઓફ ટુનાઇટનું ટાઇટલ જીતવા માટે 10-15 કિલોના કપડાં અને દાગીનાથી લદાયેલા ખેલૈયાઓ, આ બધામાં ક્યાં રહી ગઈ અંબા, બૌચરા, કાળકા, ચામુંડા, ખોડિયાર, રનાડે, જક્ષણી, આશાપુરી મેલડીમાં? શક્તિપૂજા માત્ર એક આડંબર બની ગઈ અને ગરબા કેવળ મનોરંજનનું સાધન. તો ક્યાં સુધી કરશું આ બધી વિકૃતિઓ સામે આંખ મીચામણા? ગુજરાતીઓની એક આખી સંસ્કૃતિ જો વિકૃતિઓમાં ફેરવાઈ રહી હોય તો શું તેને મૂક બનીને જોયા જ રાખશું? શહેરમાં તો આવી જ રીતે નવરાત્રિ થાય અને આવા જ ગરબા થાય એવું કહીને ચલાવી લેવાની વૃત્તિને હવે તિલાંજલિ આપીએ. હું એકલો શું કરી શકીશ
એવી છટકબારી પણ હવે ના શોભે। હજુ કોરોના સમય ચાલી રહ્યો છે એટલે આ વખતે બધા જ જાહેર સ્થળે નવરાત્રી ઉજવવા પર પ્રતિબંધ છે। પણ સાચું કહું ને તો આ વખતે જ સાચી નવરાત્રી ઉજવવાનો અવસર છે। દરેક જણ પોતાના ઘરમાં ઘટસ્થાપન, પૂજા અને આરતી તો કરી જ શકે છે। પરિવારજનો સાથે સાથે મળીને ગરબા ગાઈ શકે છે કે બેઠા ગરબા રમી શકે છે। પહેલી વાર તો એવો સમય મળ્યો છે કે જ્યારે આપણે સ્પેશિયલી શહેરમાં રહેતા દરેક ગુજરાતીઓ ગરબા રાસ રમનારા, જોનારા અને આયોજન કરનારા દરેક લોકો એ વિચારે કે આપણા ભવ્ય સાંસ્કૃતિક વારસામાં લાગી ગયેલા દૂષણોને આપણે કઈ રીતે દૂર કરીએ। આજના જમાનામાં પણ ગુજરાતના અનેક શહેરોમાં અને અસંખ્ય ગામડાઓમાં, શેરીઓમાં પારંપરિક રીતે નવરાત્રી ઉજવાય છે। અરે વિદેશોમાં પણ ગુજરાતી સંસ્કૃતિને અનુરૂપ ગરબા ગવાય છે। લોકવાદન, લોકસંગીત અને લોકનર્તનમાંથી પ્રગટતો ઉત્તમ ગરબો, તેમાં ભળતી લયબદ્ધતા અને તાલબદ્ધતા, પારંપરિક પોશાકમાં સજ્જ રાસ રમનારા નર નારીઓ અને સર્વની એક સરખી જ શૈલી, આવા ગરબા માત્ર રમવામાં જ નહીં પણ જોવામાં અને સાંભળવામાં પણ અદ્ભુત લાગે। આખું વાતાવરણ કૃષ્ણમય બની ગયું હોય અથવા તો માતાજી સાક્ષાત ત્યાં ઉપસ્થિત હોય એવી અનુભૂતિ થાય। ગુજરાતી થઈને જો આવી પારંપરિક નવરાત્રિ તમે ના ઉજવી હોય ને તો એકવાર ચોક્કસ ગુજરાતના કોઈ એક ગામમાં કે શહેરમાં જજો અને તેને માણજો। પરંપરાગત રીતે રમાતા ગરબામાં સામૂહિક અને સાંસ્કૃતિક આનંદની લાણી થાય છે। આવો ગરબો છે આપણા ગુજરાતીઓની સંસ્કૃતિ અને આ સાંસ્કૃતિક ધરોહરાને તેના શુદ્ધ રૂપે જીવંત રાખવાનું ઉત્તરદાયિત્વ પણ છે આપણા ગુજરાતીઓનું। તો આ નવરાત્રિમાં ગરબે ઘૂમવા ભલે ના જઈ શક્યા પણ ગરબા વિશેની સાચી સમજણ મેળવી ગરબાની ગરિમા ટકાવી રાખવાનું પ્રણ લઈએ। એ માટે માં જગદંબા આપણને સાચી સમજણ, શક્તિ, સદબુદ્ધિ આપે એવી વિનંતી અને પ્રાર્થના કરીએ અને થોડા પ્રાચીન ગરબાને વાગોળી નવલા નોરતાનો આનંદ માણીએ। કુમકુમના પગલા પડ્યા, માડીના હેત ભર્યા, જોવા લોકો ટોળે મળ્યા રે, માડી તારા મંદિરિયામાં ઘંટા રવ વાગે, માં પાવા તે ગઢથી ઉતર્યા મહાકાળી રે, તું તો કાળીને કલ્યાણી રે, માં જ્યાં જોવું ત્યાં જોગ માયા, માં ગબ્બરના ગોખવાડી રે, રંગમાં રંગ તાડી, આસમાના રંગની ચુંદડી રે, ચુંદડી રે, માની ચુંદડી લહેરાણી, ગોર અંધારી રે, રાત લડીમાં નિસર્યા ચાર અસવાર, બૌચરમાના દેરા પાછળ કુકડે કૂહ બોલે, મારી મહીસાગરને આરે ઢોલ વાગે છે, સોનાનો ગરબો શીરે અંબેમાં, ચાલો ધીરે ધીરે, ખેલ ખેલ રે ભવાની માં, જય જય અંબે માં, અંબા આવો તો રમીએ, અમને રમતાના આવડે, માનો ગરબો રે રમે રાજને દરબાર, રમતો ભમતો રે આ
આવ્યો કોરોના ને દ્વાર, અલ્યા કોરોના નો કાળ, તું તો સૂતો હોય તો જાગ, માને ગરબે રે નવી આશાઓ પુરાવ, માને ગરબે રે નવી દિશાઓ પ્રગટાવ. જય ભવાની, જય અંબે, જય બોલો શ્રી અંબે માતા, શ્રી અંબે જય.